સ્ટુડિયો નયન. સદગુરુ સેવા સોયલી નિભાવી મુશ્કેલ મુશ્કેલ. સદગુરુ સેવા સોયલી નિભાવવી મુશ્કેલ. નટ ચાલે જેમ દોર પર એવો છે આખે. સદગુરુની પ્રતિમા કોઈ પાડશે કરે સદગુરુની સેવ. આખર સુધી રહે જો એકતા આવીને આવી તો મનુષ્ય નહીં પણ દે. આખર સુધી રહે એકતા મનુષ્ય નહીં પણ દેવ. આનું નામ દેવ કહેવાય. ઈ દેવ ગતિમાં જીવતા કહેવાય. કારણ કે સંતોએ મહાપુરુષોએ આ મનુષ્ય જન્મનો એટલો બધો મહિમા કીધો છે. એક સાખીની અંદર એમ કીધું છે, પશુ કી પન્યા બને નરકા કછુ ન હોય, નર એસી કરણી કરે તો નરસે નારાયણ હોય. નરમાંથી મનુષ્ય દેહમાંથી મહાપુરુષ ભક્ત સંત દેવ નારાયણ બનવાની સંભાવના છે અને એ આપણે જોઈ શકીએ છીએ. અત્યારે હંસુ હતા ગયા જેને મરીને દીધા માં કુટિલ હૃદય ના કા. કુટિલ હૃદય ના કા જી સોબત ક્યાં જઈ કરીએ. વૃત્તિને વેરાગણ કરી મૃત્યુલોકમાં ફરીએ. શબ્દ પારખું કોઈ ભેટશે, શબ્દ પારખું આવા કોઈ ભેટશે. તે દિલે છે ભક્તિમાં ભાગ,
आवो के संत आल्या गिया मरी ने दीदा ભલે જીવો વર્ષ હજાર સમજીને સમજીને જીવો ઘડીએ તો સમજ્યામાં બેડો પાર. સમજણની બધી મજા છે. સંતો મહાપુરુષો કવિઓ એમ કે છે, સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર. ભાઈ ગમે તેટલું લાંબુ જીવીએ એ બહુ મહત્વનું નથી, પણ કેવું જીવીએ એ મહત્વનું છે. પૂજ્ય ભુવા હતા ના થતા ભલે ટૂંકું જીવ્યા, પણ એની જિંદગીની સુવાસ, એનું જીવન, એની જે મોજ ફકીરી હતી, શું હું તો ફકીરી જીવન કહું, એને ફકીરી જીવન કહેવાય. મસ્તીથી જીવે એમ. હા પછી કહું આગળી એવું જીવન મહાન, અને ટૂંકા સમયની અંદર આવી બધી સુવાસ મેળવી ગયા. જોકે અમારે તો સાવ નજીકનો નાતો, એટલો આત્માનો સંબંધ હતો, એની વાત જવા દો એમ. એટલે એની યાદમાં એક ભજન કોઈ સ્વજન કોઈ આપણા પ્રિય આત્મા જાય ત્યારે કેવું થાય એનું એક ભજન. ભુજા મેરી ટૂટી રે સુનો હનુમાન, ભુજા મેરી ટૂટી
અંદર લક્ષ્મણ જતીનું મસ્તક ખોળામાં લઈને ભગવાન રામચંદ્ર એમ કે છે,
ધર્મ ના કામ કર્યા ધર્મ ના કામ ધજા ફરકાવી આતા ધર્મ ની ને ધજા ફરકાવી એ ધર્મ ની ને રાખું અવી કહેવાય
માતાના મઢમાં આજે અવસર આવો માતાના મઢમાં હર સુખગીરી ગુણ લાગા માતાજીની પૂરી કરશે આ
ચોતુરે જાગી પછી શક્તિ રૂપે દર્શાણી રે જગદંબા।